નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જયેશ પૂજારા નવનિર્માણ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ સામાજિક વિજ્ઞાનનો પ્રથમ પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેના વિશે આપણે ભણવાનું છે તો આ પાઠની અંદર આપણે શું ભણીશું તો કે ભારતમાં બ્રિટિશ સત્તાનો પ્રારંભ કેવી રીતે થયો અને ભારતમાં બ્રિટિશ સત્તાનો પ્રારંભ થતાં ભારત દેશ ઉપર એની સી અસરો પડી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે થોડું પહેલાં પ્રાસ્તાવિક લઈ લઈએ તો કે પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે વળી પાછું એ સમય આપણો ભારત દેશ છે તે આર્થિક રીતે પણ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો પૈસે ટકે ઘણો સુખી દેશ હતો અને એ સમયે આપણા ભારત દેશને સોનેકી ચીડિયાના નામથી ઓળખવામાં આવતો હતો આવો આપણો ભારત દેશ આર્થિક રીતે સમૃદ્ધ હતો હવે વિદ્યાર્થી મિત્રો ભારત દેશ આવો આર્થિક રીતે સમૃદ્ધ હતો આથી આપણી આર્થિક સમૃદ્ધિથી પ્રેરાઈને ભારતની આર્થિક સમૃદ્ધિથી પ્રેરાઈને વિશ્વની ઘણી પ્રજાઓ છે એ ભારતમાં વેપાર કરવા માટે આવે છે અને એ સમયે ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી વગેરેની પણ યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી અને આ જે વેપાર થતો હતો આ જે બધી વસ્તુનો જે વેપાર થતો હતો તે મુખ્યત્વે જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ જે વસ્તુનો જે વેપાર થતો હતો તેની વચ્ચે એ માર્ગની વચ્ચે એટલે કે કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેનિટનોપલ શહેર આવેલું હતું હવે વિદ્યાર્થી મિત્રો થાય છે એવું કે આ જે કોન્સ્ટેનીટનોપલ શહેર છે તે ઈસવીસન ચૌદસો ને ત્રેપનની સાલમાં તુર્ક મુસ્લિમો જીતી લે છે એટલે યુરોપવાસીઓ માટે ભારત આવવાનો જે માર્ગ છે એ બંધ થઈ જાય છે પરંતુ યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં અને આથી તેમને એક નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થાય છે અને આખા વિશ્વમાં એક નવા જ ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થાય છે તો હવે આપણે જોશું ભારત આવવાના જળમાર્ગની શોધ પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો આદર્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પોર્ટુગલનો જે રાજા છે પ્રિન્સ હેનરી એને અનેક સાહસવીરોને પૈસાની આર્થિક મદદ કરી અને તેને કારણે ઘણા બધા સાહસવીરોએ છે તે ભારતનો જળમાર્ગ શોધવા માટેના પ્રયત્નો છે તે કર્યા તો હવે સૌપ્રથમ ભારતનો જળમાર્ગ શોધવા કોણ નીકળે છે તો કે સૌપ્રથમ ભારતનો જળમાર્ગ શોધવા બાર્થોલોમ્યુ ડાયઝે નીકળે છે અને તે કેપ ઓફ હોપ ભૂસિરની શોધ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો કેપ ઓફ ગુડહોપ એટલે કે સારી આશાની ભૂશીર એની તે શોધ કરે છે અને બાર્થોલોમ્યુ ડાયઝે પછી ભારતનો જળમાર્ગ શોધવા માટે ક્રિસ્ટોપર કોલમ્બસ આવે છે તે સ્પેનના રાજાની આર્થિક મદદથી જળમાર્ગ શોધવાની યાત્રાનો પ્રારંભ કરે છે અને ચૌદસો ને બાણુંમાં એટલેન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને તેની યાત્રા અટકી જાય છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિસ્ટોપર કોલમ્બસ પણ ભારતનો જળમાર્ગ શોધી શકતો નથી પરંતુ અહીંયા ક્રિસ્ટોપર કોલંબસ મૃત્યુ પર સુધી એવું જ માનતો રહ્યો કે તેને ભારત દેશ શોધ્યો છે પરંતુ ખરેખર એને ભારત દેશ શોધ્યો હતો નહીં એને એક નવો જ પ્રદેશ શોધી કાઢ્યો હતો અને આવી સ્પષ્ટતા અમેરિકો વેશપૂચીએ કરી હોવાથી આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાણો હવે વિદ્યાર્થી મિત્રો પેલાં બાર્થોલોમ્યુ ડાયઝે ત્યાર પછી ક્રિસ્ટોપર કોલમ્બસ અને હવે ભારતનો જળમાર્ગ શોધવા માટે વાસ્કોદ ગામા છે તે આવે છે અને વાસ્કોદ ગામા છે તે પોર્ટુગીઝનો નાવિક હોય છે એટલે પોર્ટુગીઝના નાવિક વાસ્કોદ ગામા છે તેને ભારતના જળમાર્ગની શોધ ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં કરી એટલે કે તેને ભારતનો જળમાર્ગ છે તે શોધી કાઢ્યો તેને એક ભારતીય ખલાસીની મદદથી તે ભારતના પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો અને ત્યાંના રાજા સામુદ્રિકે એટલે કે જામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી દીધી અને આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે અને તેને કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર હવે ખુલી ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા વાસ્કોદ ગામાએ ભારતના જળમાર્ગની શોધ કરી એટલે હવે યુરોપવાસીઓ માટે છે તે ભારત આવવાનું છે તે એના દ્વાર ખુલી ગયા તો હવે અહીંયા ભારતમાં હવે યુરોપિયન પ્રજાનું આગમન થાય છે અને એ યુરોપિયન પ્રજા છે તે અહીંયા વેપારી મથકોની સ્થાપના કરે છે તો સૌપ્રથમ તો અહીંયા ભારતમાં વેપાર કરવા માટે પોર્ટુગીઝ ફિરંગી લોકો આવે છે અને તે સો વર્ષના સમયમાં પોર્ટુગીઝોએ તો દીવ દમણ ગોવા કોચિન મલાકા વગેરે પ્રદેશો છે એ પોતાના નિયંત્રણમાં લાવી દીધા મિત્રો નિયંત્રણમાં લાવી દીધા એટલે કે પોતાની સત્તા હેઠળ લાવી દીધા પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હોલેન્ડના ડચ એટલે કે વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી વિદ્યાર્થી મિત્રો અહીંયા પોર્ટુગીઝ ફિરંગીઓને ભારતમાં ખૂબ જ વેપારમાં સફળતા મળી અને એનાથી પ્રેરાઈને પછી હોલેન્ડના ડચ લોકો પણ ભારતમાં વેપાર કરવા માટે આવ્યા અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી અને ત્યાર પછી ઇંગ્લેન્ડના વેપારીઓએ પણ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પણ સ્થાપના કરી ભારતમાં વેપાર કરવા માટે અને ઈસવીસન સોળસોમાં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશ સાથે વેપાર કરવાની પરવાનગી આપી દીધી અને સોળસો ને આઠમાં કંપનીનું પ્રથમ વહાણ એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ છે તે સોળસો ને આઠની સાલમાં કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ સુરત આવ્યું પરંતુ અહીંયા સુરતમાં પહેલેથી જ ફિરંગીઓનું વર્ચસ્વ હતું અને તેમના વિરોધને કારણે અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને છે તે વેપાર કરવાની પરવાનગી મળતી નથી પરંતુ આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાની પરવાનગી મળતા તે સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી એટલે કે વેપારી મથકની સ્થાપના કરે છે ઈસવીસન સોળસો ને તેરમાં હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થઈ ગયું એટલે હવે એ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની છે તે શરૂઆતમાં તે કઈ કઈ જગ્યાએ વેપારી મથકો સ્થાપે છે તે આપણે જોઈએ તો કે શરૂઆતમાં તેને સુરત ભરૂચ અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને જોખમ દેખાણું વિદ્યાર્થી મિત્રો એને સુરત ભરૂચ અમદાવાદમાં વેપારી મથકો તો સ્થાપ્યા પરંતુ તેને અહીંયા મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા એને થયું કે અહીંયા આપણે મરાઠી સત્તાનું પ્રભુત્વ વધારે છે એટલે અહીંયા આપણે વેપાર કરી શકશું નહીં એવું એને જોખમ દેખાણું અને આથી તેઓ ત્યાંથી દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધ્યા અને ત્યાં તેમને મછલીપટ્ટમ એટલે ક્યાં આવેલું છે તો કે આંધ્રપ્રદેશ સેન્ટ જ્યોર્જ તો ક્યાં તો કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકત્તામાં તેમને વેપારી મથકો સ્થાપ્યા અને આ વેપારી મથક આ વેપારી મથકો છે એનું વડું મથક રાખવામાં આવ્યું મુંબઈ હવે વડું મથક એટલે કે કે જેનો બધો જ વેપાર જ્યાંથી થતો હોય તેને વડુ મથક કહેવામાં આવે હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં પોર્ટુગીઝ ફિરંગી લોકો ભારતમાં આવ્યા ત્યાર પછી હોલેન્ડના ડચ લોકો પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા ત્યાર પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું અને હવે અહીંયા ભારતમાં ઈસવીસન સોળસો ને અડસઠમાં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું આગમન થાય છે અને જેણે સમય જતાં કરાઈકલ પોચેરી ચંદ્રનગર મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં એને વેપારી મથકોની સ્થાપના કરી નાખી એટલે કે સોળસો ને અડસઠમાં અહીંયા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થતાં તેને સમય જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ કરાયકલ પોંડિચેરી ચંદ્રનગર મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં એને પોતાના વેપારી મથકો સ્થાપી દીધા અને અઢારમી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા સતત સક્રિય થયા એટલે કે એકબીજાની સત્તા વધારવા માટે એ બંને શું થયા સક્રિય થયા અને ભારતમાં સત્તરસો છેતાલીસથી સત્તરસો તેસઠ દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા અને ફ્રેન્ચ ઇસ્ટ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સત્તા સ્થાપવા માટે ત્રણ કર્ણાટક વિગ્રોહ થયા જેમાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજ્યનો વિસ્તાર મોકળો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો એટલે સ્વાભાવિક જ છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રાજ્ય વિસ્તારનો માર્ગ કેવો બની ગયો તો કે મોકળો બની ગયો અને આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે માત્ર ને માત્ર દીવ દમણ ગોવા રહ્યા જ્યારે ફ્રેન્ચો છે તેની પાસે ચંદ્રનગર માહે કરાયકલ પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા અને જ્યારે ડચ લોકો હતા એ ભારતમાંથી કાયમને માટે વિદાય પામ્યા હવે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું પ્લાસીનું યુદ્ધ તો બંગાળમાં સિરાજ ઉદ્દોલાનું શાસન હતું તેના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધી વિરોધી હતા હવે વિદ્યાર્થી મિત્રો જે બંગાળ છે ત્યાં સિરાજ ઉદ્દોલાનું શાસન હતું અને રાજ્યમાં એના ઘણા બધા વિરોધિયા વિરોધી હતા આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને આપણે નવાબની પરવાનગી લીધા વિના જ કોલકાતામાં ફરતે શું કરી દીધી કિલ્લેબંધી બાંધી દીધી પરંતુ નવાબ સિરાજ ઉદ્દોલાએ કિલ્લેબંધી તોડી પાડી કારણ કે એની પરવાનગી લીધી હતી નહીં આથી નવાબ સિરાજ ઉદ્દેલા છે તે કિલ્લેબંધી તોડી પાડે છે ને આ કિલ્લેબંધી તોડી પાડી એના સમાચાર મદ્રાસ ચેન્નઈ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાન્ય સૈન્ય છે તે બંગાળ આવે છે હવે અહીંયા આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું એક સૈન્ય પણ હતું એટલે આ કોઠી આપણે સિરાજ ઉદ્દોલાએ તોડી પાડી હતી એટલે એને સહાય કરવા માટે એક નાનું એવું સૈન્ય છે તે બંગાળ આવે છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો હવે વિદ્યાર્થી મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી તો હતું પરંતુ એને એવું લાગ્યું કે આ નવાબનું સૈન્ય છે એને પરાજય આપવો સરળ નથી એવું એને લાગતા એને દગાખોઈનો આશરો લીધો અને એને એક ષડયંત્ર અને એને એક ષડયંત્ર કાઢ્યું તો કયું ષડયંત્ર એને ઘડી કાઢ્યું તો કે એમાં જે આપણે સિરાજ ઉદ્દોલાનો જે સેનાપતિ હતો મીર જાફર અને શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કન્નડગત કરે છે એવા બહાના નીચે પ્લાસીના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું અને પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો અને સિરાજ ઉદ્દોલા હારી ગયો અને ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું કે આ એક મિત્રો ષડયંત્ર જ હતું અને તેને કારણે અહીંયા આપણે સિરાજ ઉદ્દોલા છે એની હાર થાય છે નહીં આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચોવીસ પરગણાની જાગીર મળી અને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો આમ પ્લાસીની પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો સત્તરસો ને સત્તાવનમાં નખાઈ ગયો એટલે કે કંપનીનો વિસ્તાર છે એ થતો ગયો હવે અહીંયા અંગ્રેજોએ મીર જાફરને લાલચ આપેલી હતી કે પહેલેથી જ કે જો એ ષડયંત્રમાં સામેલ થશે તો એને બંગાળનો નવાબ બનાવવામાં આવશે આવી એને લાલચ આપેલી હતી હવે એ મુજબ અહીંયા આપણે હવે બક્ષરનું યુદ્ધ જોઈશું તો કે અંગ્રેજોએ જે પ્રમાણે કીધું હતું એવી જ રીતે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અલગ અલગ બહાનું કાઢીને તે અંગ્રેજો છે તે મીર જાફર પાસેથી પૈસા અને પુષ્કળ ધન લેતા હતા પરંતુ અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને હજુ વધુ લાલચ હતી એને વધુ અધિકાર મેળવવા વધુ અધિકાર મેળવતા એટલા માટે એણે શું કર્યું તો કે જે મીર જાફર હતો બંગાળનો નવાબ એને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દે છે પરંતુ કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં પણ વધુ મહત્વકાંક્ષી સાબિત થયો એટલે કે અહીંયા જેટલી સાય મીર જાફર પાસેથી અંગ્રેજોને મળતી હતી એટલી સાય છે તે મીર કાસિમ પાસેથી મળતી હતી નહીં એટલે અંગ્રેજોને છે એ માર મીર કાસિમનો છે તે ડર લાગ્યો તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફરને છે તે બંગાળનો નવાબ બનાવી દીધો અને મીર કાસિમ અવાજના નવાબના શરણે ગયો અને આ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહલમ આવ્યો હતો આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કર્યો આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કર્યો અને કંપની સામે યુદ્ધ જાહેર કર્યું અને બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું બાવીસ ઓક્ટોબર સત્તરસો ને ચોસઠના રોજ જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેનો વિજય થાય છે એટલે હવે અહીંયા એની કંપની છે એની સ્થાપના થઈ જાય છે એટલે હવે એ પોતાની કંપનીનો શું કરે છે વિકાસ કરે છે એટલે અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો ઈસ્વીસન સત્તરસો ને અને જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓના તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર તેની કાઉન્સિલને મૂકવામાં આવી અને આ રીતે એને વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો સૌપ્રથમ ભારતનો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગને બનાવવામાં આવ્યો અને એના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો અને મૈસૂરના અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો અને આ બંને સત્તાઓનો એકસાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ થોડી વધી ગઈ અને વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્ન વોલિસ આવ્યો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ગવર્નર છે તે આપણે વોરન હેસ્ટિંગ્સ અને ત્યાર પછી હવે આવે છે ભારતનો ગવર્નર જનરલ તરીકે કોર્ન વોલિસ અને તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો અને ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ મદદ લીધી મિત્રો અહીંયા અંગ્રેજો એવું જ કરતા હતા કે એમને જ્યાં જ્યાં ભય દેખાય ત્યાં ત્યાં તે અમુક રાજાઓ સાથે મિત્રતા કરી અને એની સહાય લઈ એમની મદદ લઈ અને પછી તે યુદ્ધ કરતા હતા એટલે અહીંયા અહીંયા ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી અને ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ અને તેને અંતે સંધિ સ્વીકારવી પડી હવે વિદ્યાર્થી મિત્રો કોર્નવોલિસ બાદ ભારતનો ગવર્નર જનરલ તરીકે સોર ગવર્નર જનરલ બન્યો તેણે અપનાવેલી તટસ્થતાની નીતિને કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા હવે ગવર્નર જનરલ છે એ સોર જોન એ તટસ્થાની નીતિમાં માનતો હતો એટલે એક બાજુ છે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટી ગઈ હતી અને બીજી બાજુ છે તે મરાઠાઓ હવે શક્તિશાળી બનતા જતા હતા આથી જોન સોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસલીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવના બનાવવાની જવાબદારી આવી કોના માથે જવાબદારી આવી તો કે વેલેસલીને માથે છે તે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી અને વેલેસલીએ છે તે કંપનીને સર્વોપરી બનાવવા માટે એક યોજના ઘડી કાઢી અને એ યોજના છે સહાયકારી યોજના તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો હવે આગળનો અભ્યાસ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું